गांधीधाम नगरपालिका वोर्ड नंबर 8 માં બહુજન મુક્તિ પાર્ટીના નોંધાવી ઉમેદવારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારને મત આપવા કરી અપીલ બહુજન મુક્તિ પાર્ટીના ઉમેદવારો સ્પીડ ન્યૂઝ 17 સાથે કરી વાત કોંગ્રેસ ભાજપ પર કર્યા આકરા પ્રહાર 70 વર્ષની ભાજપ કોંગ્રેસ રાજનીતિથી ઉમેદવારો હતા નારાજ આ વિસ્તારમાં નથી થતા વિકાસના કામો રિપોર્ટર જયરામ સોલંકી કચ્છ दीदी जारे आप अत्यारे स्वराज चूंटणी में तमे तमारी पोतानी झूंबेश चलावी रह्या छो तो आपणे अहीं भाजप अने कोंग्रेसे 70 वर्ष राज कर्युं छे तो तमारे अहीं उम्मीदवारी नोंधावी पड़ी एवी फरज शा माटे पड़ी અમે ઉમેદવારી નોંધાવી ફરજ અમારી આ પડી કે અહીંયા આમ પબ્લિકનું કોઈ કામ નથી થતું કોઈ એટલે કોઈ નહીં નગરપાલિકામાં જઈએ તો એ લોકો અમને કોઈ દાદ નથી દેતા ગટર પાણી માટે અને 15-15 દિવસે પાણી આવે છે એ પણ ગટરવાળું પાણી આવે છે તો પબ્લિક બિચારી જાય તો ક્યાં એવા તો કોઈ પૈસાવાળા કે રહીશ કોઈ છે નહીં જો બધા ફિલ્ટર પાણી મંગાવીને પી લે નળનું પાણી આવે એટલે બધા બિચારા પીએ તો હવે આ બીમારીથી કંટાળેલા બિચારા હમણાં કેવો કોરોના વાયરસ હાલી રહ્યો છે અલગ અલગ જાતની બીમારીઓ હાલી રહી છે તો હવે બિચારા બધા હવે આ પાણીથી ગટરથી રોડ રસ્તાથી બધાથી કંટાળેલા જ છે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ અને અમારું સારું સાથ સહકાર અમને મળે છે બધા પબ્લિકથી અને અમને બધા વિજય પણ બનાવશે ને અમારી એવી આશા પણ છે કે અમે પેનલ ટુ પેન વિજય બનશું ધન્યવાદ જી આજ આપ જ્યારે અહીં દાવેદારી નોંધાવી છે તો સામેવાળા જે પક્ષવાળા છે તમારા જે હરીફના ઉમેદવારો છે એ તમારી સાથે કેવી રીતે વર્તન કરી રહ્યા છે હાલે ઈ માં સામે વોર્ડ નંબર 8 માંથી જે કોંગ્રેસ વાળા દાવેદારી નોંધાવી છે એ લોકો મને એટલા ફોન અને એટલો ટોર્ચર કરી રહ્યા હતા કે તમે બેન ફોર્મ પાછો ખેંચી લો અમે તમને 5 લાખ રૂપિયાની ઓફર આપીએ છીએ તમારા હસબન્ડને નગરપાલિકામાંથી અમે 20% કોન્ટેક્ટમાં અમે ભાગ દેવડાવશું તો તમે લોકો આટલી એ લોકોની હાલે છે હમણાં પણ કે તમે લોકો એ લોકો બધા અહીંયા નગરપાલિકામાંથી એટલો એ લોકોનો હાલે છે આજે હજી એ લોકોના હાથમાં કોઈ સત્તા નથી છતાં પણ એ લોકો મને આવી રીતે ટોર્ચર કરે છે અને મને બરજબરીથી ફોર્મ ખેંચાવવાનું કરે છે હજી અમુક સમાજોમાં અને અમુક માણસોમાં જ એ જ છે કે આપણે કોંગ્રેસને જ વોટ કરવાનું છે કોંગ્રેસ આપણી છે પણ કોંગ્રેસ આપણી નથી બીજેપી આપણી 70 વર્ષમાં એ લોકો શું આપણા માટે કર્યો છે હજી સુધી કોઈ કાંઈ નથી કર્યો ખાલી પોતાના ખિસ્સા ભરે છે અને મોટા મોટા માણસો રહ્યા એ લોકો પોતાનું કરે છે આમ પબ્લિકનું કોઈ નથી જોતા આમ પબ્લિક હજી પણ બિચારી હેરાન જ છે અચ્છા સૌથી પહેલા કે અહીં જે ઉમેદવાર નોંધ્યું છે સામેવાળા ઉમેદવારનું તમે નામ જાણો હા જાણીએ છીએ આપણું નામ ના નામ જાણીએ છીએ વોર્ડ નંબર 8 માંથી છે અમારા વાળા જ છે અને એ બહુ ટોર્ચર કરે છે રોનકભાઈને પણ ટોર્ચર આવ્યા અરવિંદભાઈને પણ ટોર્ચર આવ્યા પ્રેમીલાબેનને આવ્યા પણ બધા અમે મક્કમ રહ્યા અમારે લડવું છે ને લડવું છે અચ્છા સૌથી પહેલા મારી સાથે દાવેદારી નોંધાવેલભાઈ પણ છે તો આપ અત્યારે દાવેદારી નોંધાવી છે તો પ્રચારના માધ્યમથી આપ પ્રજાને સંદેશો શું આપવા માંગો છો પ્રજાને હું એમ ગાંધીધામ નગરપાલિકા વોર્ડ 8ના બહુજન મુક્તિ પાર્ટીમાં મેં ઉમેદવારી નોંધી છે મારું નામ જાદવ રીમ દેવરાજ જે પ્રજાની સમસ્યા જે હશે એ હલ અમે કરવામાં કરી શકશી અને જે હશે એની લોકોની પૂરી માંગ અમે પૂરી કરશી અને એમાં અધિકારી માટે વંચિત ગરીબ અને મજૂરો અને શિક્ષણ માટે જે હશે એ અમે અમારી પાર્ટી બહુજન મુક્તિ જે હશે એ નિર્ણય લેશે એ અમે બધો એને આમ જનતાને પૂરો કરી આપશું બીજું ભાઈ કે જે આપ અહીં સ્થાનિક છો તો સ્થાનિકની અંદર અત્યારે આપણી સાથે બીજા પ્રચાર માધ્યમ દ્વારા આપને શું સહયોગ મળી રહ્યો છે આમ જનતા તરફથી આમ જનતા અમે ઘરોઘર વોર્ડ વાઇઝ જે અમે ઘરોઘર જઈ તો અમેને સાથ સહકાર પૂરો આપે છે અને તમે ઉમેદવારી નોંધાવી સારો અને એ અમારા માટે એમ કહે છે કે સારો તમે નોંધાયો અને અમે તમને મદદ કરશું અને વોટ અમે બહુમતી ભારીથી તમને અમે જીતાવશું હા તો આ જ પ્રકારની જ્યારે ચૂંટણી ચાલી રહી છે સૌરાષ્ટ્ર ચૂંટણી છે અને સૌરાષ્ટ્ર ચૂંટણી અંદર જ્યારે બહુજન મુક્તિ પાર્ટી અત્યારે જે મેદાને લડી રહી છે તો લડ્યા પછી પણ મક્કમતા પૂર્ણ 100 રૂપે લઈને પોતે કરી રહી આશા રાખી એમની પણ અભિલાષા પૂરી થાય કેમેરામેન જયંત સોલંકી સાથે જયંત સોલંકી સ્પીડ ન્યૂઝ 17 ગાંધીધામ નમસ્કાર હું જયરામ સોલંકી સ્પીડ ન્યૂઝ 17 અંદર આપનું સ્વાગત કરું છું સૌરાષ્ટ્રની ચૂંટણી ચાલી રહી છે આપ સૌ જાણો છો અને ગુજરાતની અંદર અત્યારે દરેક જગ્યાએ જ્યારે પોતપોતાના કાર્યાલય ઉમેદવારો ઉમેદવારી નોંધાયા પછી કાર્યકરો ખોલી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં આપણે અત્યારે ગાંધીધામની મુલાકાતે જઈએ અને બહુજન
સમાજનું જે કાર્યાલય છે અને બહુજન મુક્તિનું જે કાર્યાલય છે ત્યાં આપણે અત્યારે મોજૂદ છીએ. મારી સાથે છે અત્યારે જુમાબેન. જુમાબેન, તમે વોર્ડ નંબર 8થી જ્યારે ચૂંટણી લડી રહ્યા છો તો તમે જનતાને શું સંદેશ આપો છો? હેલો, જય ભીમ. જય ભીમ નિવાસી હું જુમાબેન, વોર્ડ નંબર 8થી ચૂંટણી લડી રહ્યું છું. અને ભાજપ કોંગ્રેસે 70 વર્ષ ત્યાં સત્તામાં છે, છતાંય પણ કોઈ લોકોનું કાંઈ પણ રોડ રસ્તા ગટર પાણી બધાની સમસ્યા છે જ, પણ એ લોકોનું કોઈ નિરાકરણ થતું જ નથી. હવે અમે લોકો વોર્ડ 8થી લડી રહ્યા છીએ, 4 પેનલમાં છીએ અમે. પેનલ ટુ પેનલ અમને બધાને વોટ કરી અને વિજય બનાવો તો અમે સ્થાનિક બધા જે અમારા અહીંયા મૂળ નિવાસી છે એના અંદાજે બીજી પણ પબ્લિક, આમ પબ્લિક ઘણી છે, સમસ્યાઓ પણ ઘણી છે, અમને પેનલ ટુ પેનલ જીતાવશો તો અમે બધાનું નિરાકરણ કરીશું. અને અમે બહુજન મુક્તિ પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે. જુઓબેન, બીજી વસ્તુ છે, અત્યારે 70 વર્ષથી કોંગ્રેસ અને ભાજપે રાજ કર્યું છે, તો તમે ભાજપને કઈ રીતે જુઓ છો અને કોંગ્રેસને કઈ રીતે તમે જોતા હતા? અમે અમારા કાઉન્સિલર વોર્ડ નંબર 8ના હતા અને એમએલએ પણ વોર્ડ નંબર 8ના જ છે, પણ ક્યારેય પણ અમે એ લોકોને જોયો જ નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી. જ્યારે વોટિંગ આવે છે ત્યારે એ લોકો પ્રચાર માટે આવે છે અને કહે છે કે અમને વોટ આપીને વિજય બનાવો, છતાંય પણ પબ્લિક, આમ પબ્લિક બિચારી વોટ દઈને ચૂંટાવે છે એ લોકોને. પછી એ લોકોનું કોઈ અહીંયા કોઈ વળતર છે જ નહીં આવવાનું કે અમે લોકો હાલો આજે આમ પબ્લિક અમને જીતાડ્યું છે તો અમે લોકો જઈને એ લોકોની સમસ્યા જે છે એ અમે હલ કરીએ, છતાં પણ એવું કોઈ છે નહીં. એમએલએ પણ અમારા જ છે, અહીંયા વોર્ડ નંબર 8ના જ છે, તો અમે લોકો વોર્ડ નંબર 8માં જ અમે દાવેદારી કરી છે. અને વોર્ડ નંબર 8, 1 થી 13 વોર્ડ નંબર છે, એમાંથી એક વોર્ડ નંબર 8 છે ને એ ગઢ કહેવાય છે, તો એ ગઢમાંથી અમે લોકો 4 એ 4 અમે બહુજન મુક્તિ પાર્ટીમાંથી અમે છીએ. પ્રેમિલાબેન, અરવિંદભાઈ, રોનકભાઈ અને જુમાબેન, તો અમે બધાનો બધા અમારા જે અહીંયાના મૂળ નિવાસી છે અથવા બીજા આમ પબ્લિક પણ છે બધાને અમે એમ કહીએ છીએ કે અમને તમારો સાથ સહકારથી અમને પેનલ ટુ પેનલ જીતાવો તો અમે તમારું નિરાકરણ કરી લેશું. મારી સાથે જે પ્રેમિલાબેન, જ્યારે અહીંયા આપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અત્યારે આપણે ઉમેદવારી નોંધાવી છો તો તમે પ્રજાને શું અપીલ કરો? જે ભીમ, જે મૂળ નિવાસી, 8 નંબર દુપડપટ્ટી 8 નંબર વોટમાં ઊભી છું. મને બધું વિનંતી કરું છું, મને વોટ આપજો અને જરાક મહેનત કરજો અમારા સાથે. સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જ્યારે આખી જગ્યા આખા સ્વરાજની અંદર અત્યારે આમ ટુ આમ જ્યારે બહારની ગાડીઓ પ્રચાર માટે અહીં આવી રહી છે અને પ્રચાર એટલા માટે કરી રહી છે જેમાં ખાસ કરીને એમએચ ગાડીઓ એમએચની જે આવી છે અને એ લોકો પોતે પોતાની ગાડીઓ લઈને અહીંયા પ્રચાર માટે આવી રહ્યા છે અને અહીં સૌરાષ્ટ્રની ચૂંટણીમાં જ્યારે સ્થાનિક લોકો છે એ અત્યારે ઘર પકડીને બેઠા હોય એવું મને લાગી રહ્યું છે. કેમેરામેન જયેન્દ્ર સોલંકી સાથે જેમ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, ગાંધીધામ. બહુજન મુક્તિ પાર્ટીના આપ મહામંત્રી તરીકે અહીં ગાંધીધામથી આપ છો, તો આપ અત્યારે આ ઇલેક્શનને કઈ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો? ઇલેક્શનને એ દ્રષ્ટિએ જોઈએ છીએ અમે કે અત્યાર સુધી કોંગ્રેસ બીજેપી આ ટાઈપની બંને પક્ષોની મોનોપોલી થઈ ગઈ છે, કે કોંગ્રેસ જીતે તો એ લોકોને મૂર્ખ બનાવે, કામ ન કરે એમની કોઈ પરવા કરતા નહીં, કારણ કે કોંગ્રેસ બીજેપી બંને એક જ છે. એ વારી કોંગ્રેસવાળા બીજેપીમાં હાલ્યા જાય, બીજેપીવાળા કોંગ્રેસમાં હાલ્યા જાય, લોકોને એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસને હરાવશું ને બીજેપીને જીતાડશું, બીજી ચૂંટણીમાં બીજેપીથી નારાજ થાય એટલે બીજેપીને હરાવશું ને કોંગ્રેસને જીતશું, પણ એ લોકો જાણતા નથી આ બંને એક જ છે, બંનેની નીતિ એક જ છે, બંને એક જ મંચના ખેલાડીઓ છે. તો આ રીતે અમે જોયું કે આ લોકો વારાફરતી સત્તા પર આવીને લોકોને લાચાર બનાવી દીધા છે, કમજોર બનાવી દીધા છે, લોકો પાસે વિરોધ કરવા માટે કોઈ સાધન નથી રહ્યું. તો અમે બહુજન મુક્તિ પાર્ટીને એ દ્રષ્ટિએથી જોઈએ છીએ કે લોકોને આ બંને પાર્ટીઓની મોનોપોલી ખતમ કરવા માટે એક વિકલ્પ મળે, એક સાધન મળે. તો અત્યારે આ ચૂંટણીમાં અમે પ્રચારમાં નીકળ્યા તો એક ત્રીજા વિકલ્પ તરીકે બહુજન મુક્તિ પાર્ટી આખા ગાંધીધામની નગરપાલિકામાં અને ખાસ કરીને વોર્ડ 8માં ત્રિકોણીય જંગ દેખાઈ રહ્યો છે અને અમારી આશા છે કે હજુ પણ વધુ પ્રતિસાદ મળશે અને આ બંને પાર્ટીઓને અમે હરાવશું. અને હું તો એક અપીલ કરું છું લોકોને કે આ બંનેથી નારાજ વર્ગ છે,
कारण के घना लोग ने एससी एसटी ओबीसी ना घना सारा एवं आगेवानों ने आ लोग धोखेबाजी करी छे अन्याय कर्यो छे अने लागता वड़गताओं ने टिकीटो आपी छे। ए जे वर्ग छे ए वर्ग ने हूँ अपील करूँ छूँ कि आ तमारो ज मंच छे, आओ अमे लड़ी रहा छे तेम लड़ो अने बदलो लो तमने जे अन्याय थयो छे एनाथी। तो हूँ आ वक्त आ पार्टी ने आ दृष्टि जोऊँ छूँ। अच्छा बीजू है कि जयरे आप अँ स्थानिक छो तो स्थानिक नी अंदर जयरे चूंटनी आवे छे त्यारे कोंग्रेस अने भाजपन शू चेहरो जोवा मळे छे तमने? मने तो पहला तो एनो चेहरो जोवा ज नथी मळतो। जनता एम कहे छे कि जे उम्मीदवार चूंटाई गया छे ई हवे पांच वर्ष पछी केवा देखाय छे ई अमने खबर नथी, पहला केवा देखाता। एटले कोंग्रेस अने बीजेपी नो जे चेहरो छे ए अमेरा अमरा उम्मीदवारोना मुख्यथी तमे सांभळ्युं के ए लोकोनो जे छुपायेलो चेहरो छे आ चूंटणीमां देखाणो अमने, कारण के उम्मीदवारो जेवा उभा रह्या अमारा अने एमने फोन द्वारा एमना सगाओ द्वारा गुंडाओ द्वारा प्रेशर कर्यो टोर्चर कर्यो हटावानी कोशिश करी। आ जे भयानक चेहरो अंदर हतो ए अमे एनाथी जोयो। हूँ मारा अनुभव कहूँ तो कांग्रेस ने बीजेपी ना लोगों ने चेहरो आम पब्लिक ने नहीं देखा है, जे एम नाथी लड़से ने देखा से, कारण के अमे लड़िया अने ए लोगों ना अमने जे चावाना दांत छे देखाना बारना जे चमकता दांत अमुक लोगों ने देखाता से एडवर्टाइज थी, पर अंदर ना डाड़वाना दांत एमना कांग्रेस बीजेपी ना त्यारे देखा से ज्यारे तमे ने लड़सो एनु खरु चरित्र अमने आमा जोवा मळ्युं। अच्छा आ लोको धोखेबाज। अच्छा बीजी वस्तु ए के ज्यारे आप अहीं महामंत्री तरीके छो तो आप ज्यारे महामंत्री पद पर छो अने आप महामंत्री तरीके नी फरज बजावी रह्या छो तो अहीं जे गांधीधामनी जे चूंटणी छे ए चूंटणीमां ज्यारे दावेदारी नोंधावी छे तो आ दावेदारी तमारे नोंधाव्या पछी अहीं तमने जे स्थानिक લોકોનો સહયોગ કેવી રીતે મળી રહ્યો છે? અમે ચાર દિવસથી ડોર ટુ ડોર પ્રચારનો કાર્યક્રમ આખો બનાવ્યો છે અને ડોર ટુ ડોર પ્રચારમાં દરેક વ્યક્તિ અમને સારો એવો સપોર્ટ કરવાનો વાયદો કરે છે, સારો પ્રતિસાદ આપે છે અને પોતાની જે ભાવના છે ઝંખના જે એ ઠાલવે છે, એમને જે એમનાથી જે અન્યાય થયો છે એ અમને કહે છે, અમને અમે શાંતિથી સાંભળીએ છીએ। બીજેપી કોંગ્રેસના વિરુદ્ધમાં આક્રોશ છે, આ અમને જોવા મળે છે। અચ્છા બીજી વસ્તુ એ કે જ્યારે તમને અહીં તમારા જે ઉમેદવારો જે ઊભા છે અને ઉમેદવારો ઊભા પછી પણ તમને એવું લાગે છે તો આ ઉમેદવારોને પ્રશાસનની કોઈ પ્રશાસન તરફ કોઈ આંગળી ચીંધવાની જરૂર છે કે પ્રશાસન અહીંયા એમને વધારે ને વધારે મદદ કરે? અમને અત્યાર સુધી પ્રશાસનનો સારો એવો જે ખાસ કરીને સરકારી કર્મચારી રૂપી પ્રશાસન છે એમના દ્વારા સારો જે કાનૂની સપોર્ટ કોઈ પક્ષપાત કરીને નહીં, જે એમની ફરજમાં આવતું હતું એ પ્રમાણેનો સપોર્ટ અમને જરૂર મળ્યો છે અને હજુ હું આશા રાખું છું કે અમારા ઉપર કોઈ જુલ્મ થાય અન્યાય થાય તો એની તકેદારી પ્રશાસને રાખવી જોઈએ। ચાલુ ચૂંટણીમાં પણ કોઈ ગુંડાતત્વો જે છે એ ડિસ્ટર્બ ન કરે એની પણ તકેદારી રાખવાની હું માંગ કરું છું અને અમને એવા પણ સમાચાર મળે છે કે બીએમપી બહુજન મુક્તિ પાર્ટીના ડરે અને આ પાર્ટીઓ પૈસાવાળી પાર્ટીઓ છે તો આ લોકો રૂપિયા લઈને લોકોને ખરીદવાની કોશિશ કરશે અને લાલચ આપવાના મારી પાસે સબૂતો છે તો હું જે પ્રશાસન છે એને આ દ્વારા અપીલ કરું છું કે તમે આની તકેદારી રાખશો અને અમે પણ એના સબૂત આપશું। જો કોઈ પ્રલોભન રૂશ્વત આપે તો લોકોને કહું છું કે તમે રેકોર્ડિંગ કરો અને આ જે રૂપિયા આપીને દારૂ પીવડાવીને જે ખર્ચ કરે છે એના વિરુદ્ધ અમે ઇન્કમટેક્સ ઓફિસર અને ચૂંટણી અધિકારી પાસે કેસો કરશું, એના ઉપર રજૂઆત પણ કરશું અને ભવિષ્યમાં આવું ન કરે એની એવી જાતની કાર્યવાહી હું કરવાની બાંયધરી આપું છું। ધન્યવાદ। વોટ નંબર 8માં ઊભો છું, મારી નમ્ર વિનંતી છે કે ચારો ભાઈઓને વોટ નંબર 13, 14, 15, 16 ને વોટ આપી અને વિજય કરો, તમારા ધાર્યા કામ અમે બધા પૂરા કરશું।